समीर भाई એ મને કીધું કે તું સોલો પરફોર્મન્સ આપ અને મેં એક ગીત પસંદ કર્યું તું પણ એમણે મને એમ કીધું કે ઈ ગીત કરતા તું નવરંગનું જો ગીત કરી શક જારે અટનટ કર તો તું કર ટ્રાય પણ પછી જયેશ કાકાએ સમીર ભાઈએ કેતન ભાઈએ બધાએ એવું નક્કી કર્યું કે આ કંઈક અલગ છે કંઈક નવું છે આજ સુધી આપણી જ્ઞાતિમાં કોઈએ નથી કર્યું તો આપણે ટ્રાય કરી જોઈએ જો મહેનત થાય અને પ્રેક્ટિસ વધારે આમાં થાય તો આ વધારે સારું થઈ શકશે લગભગ 10 દિવસની વાર હતી પ્રોગ્રામની પહેલા મને કીધું કે તું પાછી નવરંગની પ્રેક્ટિસ શરૂ કરી દે એટલે મેં નવરંગની પ્રેક્ટિસ શરૂ કરી એમાં પહેલા હું એઝ અ ગર્લ જ તે આખું ગીત પૂરું કરવાની હતી પણ પછી એવું નક્કી કર્યું કે ના બે એઝ અ ગર્લ અને બોય બે હું જ એકલી કરીશ જ્યારે આ પ્રોગ્રામ હતો ત્યારે છેલ્લે થોડો સમય નહોતો એટલે બહુ ઉતાવળ થઈ એમાં હું ઘણું બધી એક્શનો ભૂલી ગઈ ઘણું મારા દિલની ધડકણો વધી ગઈ હતી એટલે સરખી રીતે ન કરી હતી જેમ મારે કરવો હતો પણ છતાં બધાને બહુ ગમ્યો બધાએ એમ કીધું કે આ પહેલી ટ્રાય હતી અને આવું કોઈ કર્યું નહોતું એટલે સારું કર્યું અને સમીરભાઈને બહુ જ ઈચ્છા હતી કે હું ડાન્સ કરું અને મેં કર્યો અને એમને ખૂબ જ ગમ્યો એટલે સમીરભાઈ માટે સ્પેશિયલી આ ડાન્સ હતો મારો જે વસ્તુ હતી એક સોલો આઈટમ હતી અને લગભગ અમે છેલ્લે એને રાખી હતી કૃતિ કરીને જે છોકરી છે એને જે નવરંગનો અભિનય ગીત સાથે કર્યો ડાન્સ કર્યો એ ગીત ખૂબ જ અઘરો હતો કારણ કે પહેલી વાર એમાં ડ્યુએટ પર્સનાલિટીને રજૂ કરતી એવી આ એક પ્રક્રિયા છે વી શાંતારામનું સુપર હિટ ફિલ્મ તો એનું એનાઉન્સિંગ કંઈ મારે જ કરવું હતું પણ અસામાન્ય સંજોગોને કારણે સમયનો અભાવ હતો એટલે હું ન ગઈ શક્યો જે હું અત્યારે કહી દઉં કૃતિની એક જ્ઞાતિની સારી ડાન્સર મીન્સ એનામાં ઘણી બધી આવડત છે કે શીખી નથી પણ એના પોતાનામાં એટલી આવડત છે કે સરસ રજૂઆત કરી શકે છે તો મને એને પૂછ્યું કે સમીરભાઈ આ વખતે હું કયો ડાન્સ કરું મેં એને બે ચાર ડાન્સ સૂચવ્યા પણ એમાં મને ઈચ્છા હતી કે નવરંગની કૃતિ રજૂ કરે અને ઈ જ કરી શકે એમ હતી મને એનામાં એ વસ્તુ દેખાતી હતી કે આ છું કે આ વસ્તુ કરી શકશે એટલે મેં એને એ વસ્તુ આપી મેં એને કીધું તું અઠવાડિયા ઉપર પ્રેક્ટિસ કરીને જો તું બે વસ્તુ કરી શકીશ કે નહીં અઠવાડિયા પછી એને કીધું કે આ હું કરી શકીશ અને એ પછી એણે આ વસ્તુની શરૂઆત કરી એણે જે મેં એની પાસે જે આશા રાખી હતી એ પ્રમાણે એણે એની સુંદર રજૂઆત કરી આ વસ્તુ રજૂ કરાવવા પાછળનો હેતુ એકમાત્ર એ હતો કે યશવંતના સ્ટેજ ઉપર આ વસ્તુ આજ સુધીમાં ક્યારેય રજૂ થઈ નથી અને હવે એનું જોઈ અને બીજા લોકો એની પાસેથી પ્રેરણા લઈને આવું કંઈક રજૂ કરવાનો પ્રયત્ન કરશે પછી કૃતિ ભટ્ટ એનું સોલો પરફોર્મન્સ જોરદાર